ગુજરાતમાંથી 8,086 વકીલોની નોટરી તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. તો હાલ વકીલોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતના 8,086 વકીલોની નોટરી તરીકે નિમણૂક કરાઈ છે. કાયદા મંત્રાલય દ્વારા વકીલોને નોટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. અરજીઓ કરનાર તમામ વકીલોને નોટરી પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને આભાર વ્યક્ત કર્યો છે. ચેરમેન જે પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાંથી આજે 8,086 જેટલા વકીલોને નોટરી તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે. અરજીઓ કરનાર તમામ વકીલોને નોટરીના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને આભાર પણ વ્યક્ત કર્યો છે. ચેરમેન જે પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તો કાયદા મંત્રાલય દ્વારા વકીલોને નોટરી તરીકેની નિમણૂક આપી દેવામાં આવી છે. કુલ 8,086 વકીલોને નોટરી તરીકે નિમણૂક અપાઈ છે. સમગ્ર ગુજરાતમાં 8,086 વકીલોને નોટરી તરીકે નિયુક્તિ કરવાનો હુકમ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં અને એના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે એક સાથે આવડી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી 8,086 વકીલોને નોટરી બનાવવાનો હુકમ કર્યો હોય. હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારનો આભાર માનું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું. ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર હું સમગ્ર ગુજરાતના વકીલો અને નોટરીઓ વતી માનું છું. ગઈકાલે